તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ચૂંટણી માટે પૂરજોશથી વહીવટીતંત્રે તૈયારીઓ આરંભી દીધી હતી। ખાસ કરીને જુદા જુદા સ્થળોએ મતદાન મથકો પર ઈવીએમ મશીન સ્થળો પર કર્મચારીઓ અને સુરક્ષા બંદોબસ્ત અંગેની તૈયારીઓ માટે ભુજની પોલિટેકનિક કોલેજ મધ્યેથી તમામ સાધન સામગ્રીઓનું વિતરણનું કાર્ય આજે હાથ ધરાયું હતું। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનુક્રમે 8 અને 32 બેઠક માટેનું પોલિંગ અને પ્રિસાઇડિંગ ઓફિસરના સાહિત્ય મટીરિયલ સાથે 247 બૂથ પર આશરે 550 ઈવીએમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે 1550 જેટલા કર્મચારીઓ સ્થળ પર હાજર રહેશે, તેથી તેઓ બધાને આજના દિવસે તમામ સાધન સામગ્રી સ્થળ પર પહોંચતી કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ અંગે ચૂંટણીની ફરજ બજાવતા અધિકારીઓએ ચંચળિયું સાથે વાત કરી હતી। ભુજ જિલ્લા પંચાયતની 8 સીટ અને ભુજ તાલુકા પંચાયતની કુલ 32 સીટનું તમામ સ્ટાફનું મટીરિયલ અને ઈવીએમ મશીન સાથેનું ડિસ્પેચિંગ આજે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી અત્યારે થઈ રહ્યું છે। લગભગ 247 જે આપણા બૂથો છે, તમામ પ્રિસાઇડિંગ ઓફિસરોએ એમનું સાહિત્ય અને ઈવીએમ મશીનો લઈ લીધા છે અને તમામ રૂટ રવાનગી આપણે આજે લાખારાવાન અને 31 નંબરના રૂટથી શરૂ કર્યું છે અને ટોટલ આપણા 247 બૂથના 550 ઈવીએમ મશીનો આ ચૂંટણીમાં વપરાઈ રહ્યા છે। 1550 જેટલો આપણો પોલિંગ સ્ટાફ એટલે પ્રિસાઇડિંગ, મહિલા પોલિંગ, પ્રથમ પોલિંગ અને પટાવાળા સહિત આજે અહીંયાથી અલગ અલગ બૂથ ઉપર રવાના થશે અને આવતીકાલે પરત આપણું મતદાન પૂરું થયેથી અહીંયા એમનું રિસીવિંગ કામ શરૂ। સુરક્ષાની દ્રષ્ટિએ આપણા જે અતિસંવેદનશીલ મતદાન મથકો છે, 26 મતદાન મથકો, ત્યાં અલગ અલગ આપણી સતત મતદાન વખતે વિડીયોગ્રાફી થશે, ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। મતદાન માટે આપણે તમામ તાલુકા તમામ મતદાન મથકો ઉપર અગાઉ આપણા જે ઝોનલ ઓફિસરશ્રીઓ છે એમના દ્વારા ઈવીએમ નિદર્શન વધારે વોટિંગ થાય એના માટે આપણે તલાટી મિત્રો, આપણા આંગણવાડી બહેનો, એમડીએમ સંચાલક ભાઈઓ બહેનોની દ્વારા વધારે લોકો મતદાનનો પોતાનો ઉપયોગ કરે એના માટે આપણે લોકોને જાગૃત કર્યા છે।